ભાવેશ રમેશભાઈ જાકાસણિયા, આરએમસીમાં વેટરનરી ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આપણે રાજકોટ શહેરમાં જે રખડતા પશુ નિયંત્રણ માટેનો જે કાયદો આવેલો છે તે અંતર્ગત પશુપાલકોને આપણે 2 માસ એટલે કે તારીખ 1 નવેમ્બર 2023થી 31 ડિસેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવેલ છે કે આ સમયગાળા દરમિયાન પોતાના પશુઓનું ટેમ્પરરી રજીસ્ટ્રેશન કરાવી પોતાની જગ્યામાં રાખી શકશે. જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા હોય તેવા પશુપાલકોએ તારીખ 31 ડિસેમ્બર 2023 સુધીમાં પશુઓ રાખવા માટે પરમિટ કે લાયસન્સ મેળવી લેવાના રહે છે. જે પશુપાલકોએ તારીખ 31 ડિસેમ્બર 2023 સુધીમાં પોતાના પશુઓ રાખવા માટે પરમિટ કે લાયસન્સ મેળવેલું નહીં હોય તેવા પશુપાલકોના પશુઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ રજીસ્ટ્રેશન એટલે કે પરમિટ કે લાયસન્સ ન કઢાવેલ પશુઓ છૂટી શકશે નહીં. આપણે નવી પોલિસી અંતર્ગત રાજ્ય સરકારશ્રી દ્વારા જે દંડનો નિર્દેશ કરવામાં આવેલ તે મુજબ આપણે દંડ કરવામાં રાખવામાં આવેલ છે. ગાયો માટે પ્રથમ વખત 3,000, બીજી વખત પકડાય તો 1.5 ગણો, ત્રીજી વખત પકડાય તો 2 ગણો આ પ્રકારનો આપણે દંડ રાખવામાં આવેલ છે. સર, જે લોકોએ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું તેની ગાયોને ઘરમાંથી કે ઘર બહાર બાંધી લેવાનું છે? હા, રજીસ્ટ્રેશન એટલે કે લાયસન્સ કે પરમિટ વગરના પશુઓ છે તે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ રાખી શકશે નહીં. જાહેર માર્ગો ઉપર પણ નહીં રાખી શકે, જાહેર સ્થળો ઉપર પણ નહીં રાખી શકે, તેમજ પોતાની જગ્યામાં પણ તે રાખી શકતા નથી.